રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ધોરાજીના યુવાનો દ્વારા હઝરત બાદલા શાહ બાવા ગ્રુપ તથા એલકેએલએનમાં આયશા ગ્રુપ યુવાનો હિન્દુ મુસલમાનોને દરરોજ 5000 જેટલા લોકોને પેટ ભરીને ભોજન કરાવવામાં આવે છે હાલ કોરોનાની મહામારી વચ્ચે ધોરાજીના યુવાનો જરૂરિયાતમંદ લોકોની વારે આવ્યા છે યુવકો દરરોજ ગરમાગરમ ભોજન બનાવી અને 5000 જેટલા લોકોને ભોજન અને દરેક વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે ભોજન પહોંચાડવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે યુવાનોનું હેતુ છે સેવકીય પ્રવૃત્તિ ચલાવતા યુવાનો તથા સંચાલકોનું કહેવું છે કે જો લોકડાઉન હજુ લંબાશે તો પણ આ સેવા પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો નિર્ણય છે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર કચેરીમાંથી કોઈ પણ કોલ આવે કે અથવા કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય તાત્કાલિક ધોરણે ભોજન પહોંચાડવા યુવાનો સહિત લોકો ઘરે ઘરે જમવાનું પહોંચાડી રહ્યા છે બપોરે 4500 લોકોનું જમવાનું તો સાંજે 5000 લોકોનું જમવાનું બનાવીને ગરીબો સુધી પહોંચાડવાનું કામ આ લોકો કરી રહ્યા છે અને બીજા લોકોને પ્રેરણા મળે તેવું કામ કરી રહ્યા છે હું મકબૂલભાઈ ગરાણા ઉપરમુખ ધોરાજી નગરપાલિકા આ અમે અત્યારે જે એલકેએલ ગ્રુપ અને મા આયશામાંની દુઆથી આ અમે લંગર ચાલુ કરેલ છે જે ગરીબ માણસોને જમવાનું નથી મળતું જે પોતે ટકટકના મોહતાજ છે ને ખાવા આટું તરફરજું ખાય છે ને આ લાંબો લોકડાઉન છે ને હજી લાંબો લોકડાઉન ચાલશે તો જેટલા સુધી લોકડાઉન ચાલશે તેટલા સુધી અમારું આ અન્નછત્રી જે ચાલુ છે એ ચાલુ રહેવાનું છે ને દરરોજ વેજીટેરિયન આઈટમ આમાં બનાવવામાં આવે છે અકની છે પુલાવ છે દાલ ચાવલ છે રીંગણા બટેટાનું શાક છે રોટલી છે કઢી ખીચડી છે પછી ઊંધિયું રોટલી છે એવી દરેક જાતની અલગ અલગ વાનગી આપીએ છીએ અને જે પણ માણસ જ્યાંથી ફોન કરે છે કે કચેરીથી કોઈ આદેશ આવે છે ત્યાં અમે ભેદભાવ વગર અને જાત દાખલ જોયા વગર અમે અહીંયા પહોંચાડીએ છીએ અને હોમ ડિલિવરી કરીએ છીએ અને કોઈ માણસ પર ધોરાજીના અંદર ભૂખ્યો ન રહીએ અમે આજ 5000 માણસનું બનાવીએ છીએ પણ કદાચ 10000 માણસનું બનાવવું થાય તો અમારી એલકેએલ ગ્રુપ તરફથી અમે બનાવી આપશું સૈયદ સિરાજ બાપુ કાસમિયા બાપુ હિન્દુસ્તાનની અંદર ભયંકર જેવી કોરોના વાયરસ બીમારી નીકળેલ તે હેતુથી ભારત સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલ તો રાજકોટ જિલ્લાના ધોળાજી ગામમાં હજરત સૈયદ બાદલા સાહેબ આવા રહેમતુલ્લાહ અલૈના નામનું અમે અન્નક્ષેત્ર ચાલુ કરેલ આ અન્નક્ષેત્રમાં કોઈ બી ધર્મ કે જાતિના ભેદભાવ વગરનું આ અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે અને રોજ સાંજના 7:30 કલાકે અમે 4500 માણસનું જમવાનું બનાવી ને ઘરે ઘરે રૂબરૂ જઈને પાર્સલ અમે પહોંચાડી આવીએ છીએ ને અમારા અહીંયા અન્નક્ષેત્રમાં અમે 10 હોદ્દેદાર છીએ ને 25 કાર્યકર્તા છે અમે બધા હળીમળી ને ખૂબ સારી રીતે કામ કરીએ છીએ અમારા કાર્યકર્તા બી ખૂબ સારી સેવા આપે છે અમને બધા એક સંપ કરીને અમે આ અન્નક્ષેત્ર હલાવીએ છીએ અમારા અંદર કોઈ જાતનો ભેદભાવ નથી ને કોઈ બી ધર્મ જાતિના ભેદભાવ વગર અમે આ લંગર ચાલુ કરેલ અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે ને અમે રોજ સાંજના ઘરે ઘરે જઈને ટિફિન પહોંચાડી આવીએ છીએ અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી